ત્રણે તૈયાર બેઠા હોય તેમ તે લોકો રાહ જોઈને બેઠા હોય છે. આપણે વાત કરીએ ગતરોડની, તો ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલની અધ્યક્ષતામાં કેટલાક જે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો હતા તેઓ બીજેપીમાં જોડાયા હતા. આપને જણાવી દઈએ કે કેટલાક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય તે લોકો ગતરોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી ત્યારે અન્ય પાર્ટીઓને એક મોટો ઝટકો લાગ્યો હોય તેવું આપણે કહી શકીએ. કારણ કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જે જૂના કાર્યકર્તાઓ હોય છે કે તે પાર્ટી સાથે સંકળાયેલા લોકો હોય છે તેમની ખાસ જરૂરિયાત હોય છે જે તે પાર્ટીને, પરંતુ અચાનક જ જ્યારે તેઓ અન્ય પાર્ટીને જોઈનિંગ કરે છે ત્યારે સામેની પાર્ટી વધુ મજબૂત બની જતી હોય છે અને તેમની જે પાર્ટી હોય છે તે નાજુક અવસ્થામાં આવી જાય છે. ત્યારે આ પક્ષપલટુઓ કયા કારણોસર તેમણે પક્ષપલટો કર્યો, કારણ કે તેમાંના કેટલાક નામો એવા પણ સામે આવ્યા છે જેણે આ ગતરોજ જે પાર્ટી જોઈન કરી છે, તેઓ અગાઉ લાંચના આક્ષેપ પણ તેમની ઉપર લાગ્યા છે, અન્ય વિવાદમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે હાલ તે લોકોએ કયા કારણોસર પક્ષપલટો કર્યો છે તે એક ચોંકાવનારો કિસ્સો સામે આવી શકે છે.